હેલો ફ્રેન્ડ્સ, તો ચાલો આજે એકદમ ગરમીમાં બનતું એકદમ સરસ એવું શરબતની રેસીપી લઈને આવી ગઈ છું. આજે આપણે બીલાનું શરબત બનાવવાનું છે, જે બીલી પતરાના ઝાડમાં આવે છે. બીલું એકદમ સરસ, એનું કેવડું મોટું છે જો તમે, સરસ એવું આપણે એનું શરબત બનાવવાનું છે. જે ગરમીમાં આપણે લૂ લાગતી હોય છે, લૂ લાગે ને પીવામાં એમાં બહુ ફાયદાકારક છે. તો ચાલો તેને આપણે બનાવી લઈએ. કઈ રીતે બનાવવાનું છે તે જોઈ લે આપણે. તો ચાલો આપણે બીલીને પહેલાં આપણે એને ફોડી લેવાનું છે, કેમકે ઉપરની એની જે ઉપરનું છે સ્કીન એકદમ જાડી હોય છે. જે આપણે શ્રીફળ આવે છે નારિયેળ, એ જ રીતના હોય છે. અંદરથી એકદમ સરસ એનો માવો નીકળે છે, એને આપણે એક ફોડી લેશું. આમ ઠોકીને તમારે ફોડવું હોય તો એ ફૂટી શકે છે. ને મેં આ રીતના ફોડી લેવાનું. તમે જોઈ શકો છો એકદમ સરસ અંદરથી માવો છે, નીકળો છે એનો. તો ચાલો આપણે ચમચીની મદદથી એને એક વાસણમાં કાઢી લઈશું. આપણે આ કાઢી લીધું છે બધું, આવા કાઢીને એક બાઉલમાં લઈ લીધું છે. તેમાં આપણે પાણી લઈ લેશું. તો ચાલો એક બાઉલમાં કાઢીને આપણે પાણી લઈ લીધું છે. તેમાં 2 મિનિટ માટે આ રીતના આપણે પલાળી રાખવાનું છે, જેથી કરીને આપણે ફટાફટથી આપણે એનો પલ્પ નીકળી જાય. જો તમારે થોડું કઠણ હોય તો તમે એમાં મિક્સરમાં ફેરવી શકો છો, પણ એના બી કાઢી લેવાના, કેમકે એના બી છે ને કરવા હોય છે, તો તમારું શરબત કરવું થઈ શકે છે. તો આપણે 2 મિનિટ માટે આ રીતના ઠંડુ પાણી જ નાખ્યું છે, તો રાખી દઈશું. તો તમે જોઈ શકો છો 2 મિનિટ થઈ ગઈ છે, એટલે આ રીતના આપણે તમે ચમચીની કે ગમે એને હાથેથી કાઢી શકો છો. હું હાથેથી જ કરું છું. આ રીતના હાથેથી આપણે એકદમ સરસ મસરી લેવાનું છે. એકદમ સરસ પાકું બીલ્યું હતું, એટલે એકદમ સરસ આપણે જ્યુસ નીકળી જશે એનો, એકદમ સરસ રસ થઈ જાય છે. આ રીતના મસરી મસરીને કાઢી લેવાનું. તો આ જ રીતના હું બધું એકદમ સરસ મસરી લઉં છું. આપણે ગાળી લેવાનું છે ગળીને રાખીને. આ રીતના ગાળી લેશું થોડું થોડું કરીને. આ રીતના ચમચીની મદદથી એકદમ સરસ આપણે ગાળી લેવાનું છે ને. તો આ રીતના હું બધું ગાળી લઈશ. તો આપણે બધું એકદમ શરબત ગળાઈ ગયું છે એકદમ સરસ. તમે જોઈ શકો છો આમાં આટલો કચરો નીકળ્યો છે. તો હવે એને સાઈડમાં રાખી દેશું, એને જવા દેશું. 2 ચમચી દેશી ગોળ લઈ લીધો છે. જો તમારે ખાંડ નાખવી હોય તો ખાંડ નાખી શકો છો, અને સાકર નાખવી હોય તો સાકર નાખી શકો છો. આપણે 2 ગોલ લઈ દેશું એમાં. પણ એકદમ હેલ્ધી જ, એકદમ હેલ્ધી આપણે બનાવ્યું છે, એટલે મેં ગોળનો ઉપયોગ કર્યો છે. મરી પાવડર લઈ લીધો છે ચપટી કે એવો, શેકેલા જીરાનો પાવડર લઈ લીધો છે એ ચપટી કે એવો લઈ લીધો છે, સંચર પાવડર લઈ લીધો છે એને ચપટીક લઈ લીધો છે આપણે. જો તમારે સાદું મીઠું નાખવું હોય તો એ નાખી શકો છો. આપણે બધી સરખું મિક્સ કરી દેશું. તો ફ્રેન્ડ્સ, તમે આ ઉનાળામાં આ રીતના શરબત બનાવીને પીજો, તમે એકદમ સરસ હોય છે. શરબતનો સ્વાદે સરસ લાગે છે, અને ઉનાળામાં જે લૂ લાગતી હોય છે લૂય નથી લાગતી, અને શરદીમાં ઉપયોગ આવે છે. શરદી થઈ હોય તો શરદીમાં આને ખવાય છે, કે તાસીરમાં એકદમ સરસ હોય છે. એકદમ પેટ માટે, પેટના ફાયદાકારક હોય છે પેટ માટે, ગમે એ આપણે આયુર્વેદિકમાં ગણાય છે. અને તમે જોઈ શકો છો આપણું એકદમ સરસ શરબત બનીને તૈયાર થઈ ગયું છે. તો ચાલો આપણે તેને એક ગ્લાસમાં સર્વ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણે ગ્લાસમાં એકદમ સરસ સર્વ કરી લઈ છે. તો તમે જોઈ શકો છો આપણું એકદમ ઠંડુ ઠંડુ શરબત બનીને તૈયાર થઈ ગયું છે. તો આ શરબતની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને મને કોમેન્ટ કરીને જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી છે.
ને હજી સુધી મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો, મળશું નવા વિડીયામાં.